गुड मॉर्निंग स्टूडेंट, स्टैंडर्ड 10th गुजराती। आपणे आज चैप्टर 8 सूरत तो वधे सरखो एमां आपणे पेज नंबर 42 तक तो भणी लीधो। आगळ आपणे जोईशुं तो शुं हतुं आपणे एमां, तो તાજમહેલમાં શું ખાવા માટે, એટલે આમાં શું ખાવા, મતલબ ખાવા ઉપર બહુ ભાર મૂક્યો છે, તે કે કટાક્ષ કર્યો છે, તે જુઓ આપણે એકવાર ફરીથી જોઈ લઈએ। તાજમહેલમાં શું હોય સારા, તાજમહેલમાં દાળ ખાવાની મજા આવે, કેવા હોય છે, બહુ બ્યુટીફુલ। પછી એના પછી શું છે, પછી આગ્રા, સોરી એ આગ્રા એટલે કે તાજમહેલમાં શું કહીએ, દાળવડા ખાવાની બહુ મજા આવે છે। પછી આવે છે મેરેથોનમાં ત્યાં હોટલમાં શું હોય છે, દાળ ભાત, એ પણ કેવા હોય છે, આંગડા ખાઈ ચાટીએ તેવા। પછી પેનોર પોઈન્ટમાં નાળિયેર માળું બેસે છે, તે બહુ નાળિયેરનું પાણી સારું એવું જોવા ખાવા પીવાનું હોય છે, તો આપણે આગળ જોઈશું। પછી દિલ્હીમાં શું હતું, દિલ્હીમાં ચાટ સેન્ટરની બાજુમાં એક દહીંવાળું બેસતો હતો, એ પણ સારું એવું એમને કે ખાવા પર બહુ કટાક્ષ કરી છે। હવે આપણે આગળ જોઈશું, કહે છે ત્યાંના ખડખડ વહેતા ઝરણામાં પગ બોળીએ અને બેસી તો મજા આવે છે, ક્યાંના આપણે એટલે એને, અરે સાવ હપક યાર, એકવાર પહેલાં ઉલ્લુના પઠ્ઠા જગદીશિયા સાથે ઝરણામાં પગ બોળીને બેસી રહ્યા, તો એમાં તો સાલી હોટલ બંધ થઈ ગઈ। તો પેલા એમને કે આપણે દાર્જિલિંગમાં એ ફરવા જાય છે, તો એમને કે આપણે ત્યાં પણ તો કેવું હોય છે, ઝરણામાં પગ રાખી અને બેસી રહેવાનું, બોડીને અંદર બેસી રહેવાની મજા આવે। તો એકવાર તો કયું શું થયું કે અમે ત્યાં બોડીને બેસી રહ્યા, તો સાલું એમાં શું થયું હતું કે હોટલ બંધ થઈ ગઈ અને ફૂટ દાળ ઠોકડી ગુમાવી પડી, અને ત્યારથી પ્રતિજ્ઞા કરી નાખી કે ખાધા વગર હોટલની બહાર પગ પણ મૂકવો નહીં, અને હવે આતંકવાદીઓને પણ કારણે સાલી કાશ્મીરી ગરમી પડે છે, એટલે કે જો હવે આતંકવાદી બહુ વધી ગઈ એટલે કે અને કાશ્મીરમાં ગરમી પડે, એટલે કે કાશ્મીરમાં જવા એવું નથી, ગરમી તો પડતી નથી પણ ત્યાં આતંકવાદીઓનો ત્રાસ હોય છે, એટલે ત્યાં જઈ શકાતું નથી। તો મહાબળેશ્વર કેમ રહે, પછી મહાબળેશ્વરની વાત આવી, અરે ડોન્ટ મિસ ઇટ બાયા, પણ મહાબળેશ્વર જેવું હોય તો કોઈ ટ્રાવેલ્સ ટૂરમાં જવું, એટલે કે જો મહાબળેશ્વર જેવું તો ટ્રાવેલ્સ ટૂર, પણ કેમ ટ્રાવેલ્સમાં જવું હોય તો જવું સાલી, પછી કોઈ ઝંઝટ જ નહીં, ટાઈમે ખાવાનું, 3 ટાઈમ નાસ્તો અને પ્રહલાદ ટ્રાવેલવાળા આપે જ છે, એટલે કે જો તમારે મહાબળેશ્વર જવું હોય તો પછી ટ્રાવેલ્સમાં જવાનું, એટલે કે આપણને કોઈ ખાવા પીવાની ઝંઝટ ના રહે, બટાકા એટલે કે કેટલા 2 ટાઈમ ખાવાનું અને 3 ટાઈમ આપણને નાસ્તો મળી જાય, તમે કહો એ નાસ્તો આપે, બટાકા પૌવા, સેવ ખમણી, બ્રેડના ભજીયા, જે માગો તે તમને નાસ્તો તૈયાર થઈ જાય, એટલે કે જો ટ્રાવેલ્સમાં જઈએ તો આપણને નાસ્તો ખાવા પીવાનું આપણને સારું એવું મળી આવે। વહેલી સવારે 4:15 વાગે મહાબળે સૂર્યોદય ઘાના કરી મૂકે એવા હોય એ વાત ખરી, એટલે કે ત્યાં મહાબળેશ્વરમાં સવારે 4 વાગે જો તમે સૂર્ય જોવા જાઓ તો તમને ગાના કરી મૂકે, એટલે કે આપણને સારું એવું મજા આવે, પણ એવા ગણપણમાં ન પડવું, મારા ભાઈ સુરત તો નવરો છે, તે વહેલો ઉગી જાય, અને માટે થઈને આપણે શા માટે ઉજાગરાવ બેઠવું, સુરત તો બધે સરખો, પડી ખબર તમને, આનું હેડિંગ છે સુરત તો બધે સરખો, એટલે લેખક કહે છે કે સુરત બધું સરખું જ હોય, એમાં આપણે વહેલા ઉઠીને શું કરવા જવાનું જોવા, એમ એવી બબાલમાં પડવું નહીં, પણ વેકેશનમાં મહાબળેશ્વરમાં હાડ મારી બહુ પડશે, એના કરતાં સસ્તું ભાડું અને સિદ્ધિપુરની જાત્રા જેવું કરવું હોય, પછી શું કહે છે, એના કરતાં રવા દો ને, એટલે મહાબળેશ્વરમાં પણ અત્યારે શું હોય છે, બહુ ભીડભાડ હશે, એના કરતાં તમે થોડું સસ્તું ભાડું અને એટલે કે સિદ્ધપુરની જાત્રા, એટલે કે આપણે મહાબળેશ્વર જેવું જ આપણે નજીકમાં કોઈ સ્થળ જોઈએ હોય, સિદ્ધપુરની જાત્રા જેવું કરવું હોય તો આબુ ઉપડી જાઓ, કહેતા હો તો રેશમ દાણી પાસે ચિઠ્ઠી લખાવી દઉં, એ બ્લોક કાઢી આપશે, રાંધવાના વાસણો પણ મળે, એકવાર રાંધવાનું 2 વખત ખાવાનું, બીજી કોઈ ઝંઝટ જ નહીં, ખાઈને સાંજ સુધી ભાડું ખાઈને સાંજ સુધી સુધી ધોરેપ કરવાનું, અને સાંજે નખીલેશ પર ચક્કર લગાવવાના, અને નખીલેશની પ્રાસમાં
એક રબડીવાળો બેસે છે. હવે શું આવી ત્યાં પાછું આબુમાં રબડીવાળું ખાવા માટે રબડીવાળું તેની 250-300 ગ્રામ રબડી લઈને ચાપટી જવાથી પણ આબુમાં સાલી એક તકલીફ રહેવાની, તમને અડધું અમદાવાદ ત્યાં જોવા મળશે. એટલે કે આબુમાં એટલે આપણું હિલ સ્ટેશન કહેવાય એમ તો, એટલે કે આપણા ગુજરાતમાં નજીકમાં નજીક આબુ એટલે કે અમદાવાદના માણસો તમને ત્યાં જોવા મળશે. અમદાવાદમાં કે જે જો લોકોને ટાળવા આપણે ફોરની ગલીમાં છુપાઈ જવા મથીએ બધા ત્યાં તમને સામા પટકાવાના, ત્યાંના પાછા રસ્તામાં થોડા પહોળા એટલે કે ભાગીને ક્યાંય ભગાય ભાગીને ક્યાં જવાય, એટલે કે તેના રસ્તા પણ કેવા હોય છે આમ પહોળા નથી હોતા, એટલે કે પણ ભાગી ભાગીને ક્યાં જવાય. એ વખતે સાલું એમ થાય કે આટલા પૈસા ખર્ચીને આબુ આવ્યા એના કરતાં અમદાવાદમાં જ રહ્યો હોત તો સારું, એમ થાય કે આટલા બધા ખર્ચા કરીને અમદાવાદ આવ્યા એના કરતાં પછી આબુ આવ્યા તો પછી એના કે અમદાવાદ રહ્યો હોત તો સારું. આઈડિયા ખોટો નથી થાય છે આ વખતે ક્યાંય જવું નથી. સાંજે 6 વાગે ધાબામાં પાણી છાંટી ઠંડક પથારી કરી લેટી જવું અને અમદાવાદની સાંજ અમે ઠંડકવાળી હોય છે. વાહ એ તો ઉત્તમ. ધાબામાં બેસીને પટેલની આઈસ્ક્રીમ ખાતા ખાતા ગપ્પા મારવાની જે મજા છે એ સાલી બીજે ક્યાંય નથી. એટલે તે કહું છું કે પૃથ્વીનો છેડો ઘર, એટલે બાપુ આપણી તો જ એ સલાહ છે કે સમજી ગયા ને. એટલે પછી બધા ફરવાના પ્લાન બનાવે પણ લાસ્ટમાં શું કર્યું કે ચલો આપણે એના કરતા તો પછી આપણે અમદાવાદમાં આપણા ધાબા ઉપર જ આપણે બેસીએ અને પટેલની આઈસ્ક્રીમ ખાતા ખાતા ગપ્પા મારીએ. તો સ્ટુડન્ટ આ લેસન અમારા અહીંયા ખતમ હોવા. તો આપકો શબ્દાર્થ સમાનાથી તળપદા શબ્દો વિરોધી શબ્દો અને કહેવત તમારી નોટબુકમાં લખવાની અને લર્ન પણ કરવાની છે. અને સ્વાધ્યાય છે તો સ્વાધ્યાય હું બોલું, તમારે લખવું હોય તો લખી દેજો. સ્વાધ્યાય પ્રશ્ન એ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. રજાઓમાં છોકરાઓ લેખકને ક્યાં જવાનું કહે છે, ક્યાં જવાનું કહેતા હતા નીચે જોઈ લો. અંબાજી, આગ્રા, દિલ્હી કે હરિદ્વાર, તો ક્યાં આગ્રા. ક્યાં આગ્રા. માથેરાનમાં સર્વજ્ઞભાઈ કયા પોઈન્ટ ઉપર નાળિયેરનું પાણી પીતા હતા, કયા પોઈન્ટ ઉપર. હવે હાલ જ મેં તમને વાત જોયું આપણે તો પેનોરમાં. પછી પ્રશ્ન 2, એક એક વાક્યમાં ઉત્તર લખો. સર્વજ્ઞભાઈના મતે મોગવારીના દાર્જિલિંગમાં ફરવા માટે શું કરવું, તો શું કરવું, દહીંવાળા ખાધા વગર ખાધા કરવા નહીં. સર્વજ્ઞભાઈના મતે મોગવારીમાં દાર્જિલિંગમાં ફરવા માટે શું કરવું, તે એક ટંગ જમવાનું. શું કરવાનું એટલે કે એક જ ટંગ જમવાનું અને બીજા રાત્રે શું કરવાનું, કંઈક નાસ્તો કરી દેવાનો એમ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. તાજમહેલ વિશે સર્વજ્ઞભાઈ શું કહે છે, તો તાજમહેલ વિશે સર્વજ્ઞભાઈ શું કહેતા હતા. તાજમહેલ વિશે લેખક કહે છે કે એક માણસ 14મી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ પૈસા બરબાદ કરે એ વાત પસંદ નથી. તમે આગળ આપણે ભણે ને, એટલે કે તાજમહેલમાં એક માણસ 14મી ડિલિવરીમાં મરી ગયેલ પત્ની પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા બરબાદ કરે એ વાત પસંદ નથી. બીજો કોઈ સમજુ માણસ હોત તો બૈરીના પાછળ આખું આગ્રા શહેર જમાડે કે પછી તેની યાદમાં તાજમહેલ જેવી કોઈ હોટલ બાંધે. લાખો રૂપિયા ખર્ચી તેણે બાંધી તો એ કબર જ ને. તો પછી બીજો છે, સૂર્યને જોવા માટે સર્વજ્ઞભાઈ મહાબળેશ્વર કરતાં આબુ જવું એમ શા માટે કહે છે, ત્યાં કેમ. લેખક કહે કે સુરત તો નવરો છે તે વહેલો ઉગી જાય એને માટે થઈને આપણે શા માટે ઉજાગરો બેઠવું. સુરત તો બધે સરખો જ હોય. સુરતને જોવા મહાબળેશ્વરમાં હાડા મારી બેઠવા કરતાં આબુ જવું સારું, આબુ સસ્તું પડે. પછી સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલું, સૌંદર્ય માણસને બદલે ખાણીપીણીમાં વિશેષ રસ લેતા
પ્રવાસીઓના સ્વભાવ વિશે પાઠનો આધારે નોંધ લખો. તો સુરત તો બધે એક સરખો, પાઠમાં માનવ સ્વભાવની વિચિત્રતાઓ અને એની ટેવો તરફ લેખકે આપણું ધ્યાન દોર્યું છે. માણસ જોવાલાયક હવામાન સ્થળોને પ્રવાસે જાય છે. માણસે આવા સ્થળોની ખાસિયતો જાણવી જોઈએ, આવા સ્થળોનું સૌંદર્ય માણવું જોઈએ, આવા સ્થળોની ઐતિહાસિક માહિતી મેળવવી જોઈએ. પરંતુ માનવ સ્વભાવ વિચિત્ર છે. આવા સ્થળોને તે ખાણીપીણીની જ વાતો કરે છે. ક્યાં એટલે કે આપણા માણસનો સ્વભાવ કેવો હોય, ખાણીપીણીની જ વાતો કરતા હોય. કયા સ્થળે કઈ વાનગીનો ટેસ્ટ કરવો જોઈએ એની વાત કરે છે. આગ્રામાં તેને દાળવાળાનો દેખાવ, માથેરાનમાં તેને પુરોહિતવાળા હોટલ દેખાય છે, તેમાં દાર્જિલિંગમાં તેને દહીવડાનો દેખાય છે, અને તાજમહેલનું સૌંદર્ય જોવાનું રસ નથી પણ મહાબળેશમાં ગાના કરી એવું સૂર્ય જોવામાં રસ નથી પણ આવા પ્રવાસીઓને માટે બધા સ્થાન સરખા જ હોય છે, એમને કોઈ સ્થાનની વિશેષતા હોતી નથી. પછી સુરત તો બધે સરખો, આખરે સરળ મેં ક્યાં ના જવા માટે વિચારે છે, તો ક્યાં જવાના વિચારે છે. તો સુરત તો બધે સરખો પાઠમાં સર્વજ્ઞભાઈ અને લેખક વચ્ચે રજાઓમાં કયા સ્થળે ફરવા જવું તે અંગે વાતચીત થાય છે. સર્વજ્ઞભાઈ આગ્રા, માથેરાન, દાર્જિલિંગ, મહાબળેશ્વર, આબુ વગેરે સ્થળોએ કઈ કઈ વાનગીઓનો ખાવા જેવી છે તેની વાત કરે છે. ત્યાંની ખાસિયત નહીં પણ છેવટે આબુની વાત કરતાં કહે છે કે આબુમાં એક તકલીફ રહેવાની, તમને અડધું અમદાવાદ ત્યાં જોવા મળશે. અમદાવાદમાં તો જે લોકોને ટાળવા આપણે ગલીમાં છુપાઈ જવા મથીએ છીએ એ બધા ત્યાં સામે પટકવાના. ત્યાંના પાછા રસ્તાએ થોડા પહોળા એટલે કે ભાગીએ તો ક્યાં જવાય. એ વખતે સાલું એમ થાય છે કે આટલા પૈસા ખર્ચીને આબુ આવ્યા એના કરતાં અમદાવાદ જ રહ્યા હોત તો વધુ સારું થાત. લેખકને આ આઈડિયા ગમ્યો. ધાબામાં બેસીને પટેલની આઈસ્ક્રીમ ખાતા ગપ્પા મારવાની જે મજા આવે છે તે સાલી બીજે ક્યાંય આવતી નથી. આવા વિચારથી લેખક ક્યાંયને ન જવા માટે વિચારે છે. તો સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર 8 સુરત તો બધે સરખો, તમને ખબર પડી કે સુરત કેમ બધે સરખો કીધું છે. તો આપણે હવે તમારે આ ચેપ્ટર ખતમ થઈ ગયું. થેન્ક યુ સ્ટુડન્ટ.